चलो विषय गणित धोरण एक आज आप मोटी संख्या विषय अभ्यास करीशु। तो पहला बदल चेक वाली बुक काढ़ो एमा हेडिंग आपो विषय गणित धोरण एक बधु नीचे की लाइन ने टच और पेंसिल सॉफ्ट करके लखवानो छे नाना नाना राइटिंग और क्लीन राइटिंग करवाना छे। लखो विषय गणित धोरण एक लेखो बधाए चलो हेडिंग अपाई गयु हो तो पहली लाइन में एरो करो करो बधाए हवे हेडिंग आपो मोटी मोटी हवे वन बॉक्स ले वन बॉक्स के बदले बॉक्स छोड़ी देवानो संख्या खर्गो मोटी संख्या पांचों वन बॉक्स के सरस मजा का राइटिंग है धीमे धीमे और सरस लखवानो छे ऊपर मोटी संख्या ऊपर राउंड करो पूर्ण विराम। चलो सूचना आई भी बताइए मोटी संख्या ऊपर राउंड करो। तो तुमने बता ने पहला ई ख्याल होवो जोई के मोटी संख्या कोने कहेवाय। तो आपणे 1 થી 100 એકડા બોલતા હોય 1 થી 100 સુધીનો અંક બોલતા હોય તો અહીંયા 1 થી 10 ના લખેલા છે અત્યારે તો જે સંખ્યા આપણે બોલતા હોય કે સપોઝ કે ઉદાહરણ લઉં છું 9 અને 4 મેં તમને આવું ઉદાહરણ આપું છું 9 અને 4 કે આ બે માંથી કઈ સંખ્યા મોટી તો હું અહીં લાઈન બોલતી હોય તો જે સંખ્યા અંક જે અંક પછી આવે 9 અહીંયા આવે છે અને 4 અહીંયા આવે છે તો અંક બોલતા જે સંખ્યા પછી આવે એ નાની મોટી સંખ્યા અને પહેલા આવે એ નાની સંખ્યા તો આ બે માંથી મોટી સંખ્યા કઈ છે 9 તો 9 ઉપર આપણે રાઉન્ડ કરશું આ લખવાનું નથી આ ઉદાહરણ છે કે આપણે અંક બોલતા હોય અને જે સંખ્યા પછી આવે એ સંખ્યા નાની સંખ્યા અથવા તમને એમ કહે કે આવી રીતના લઈ લખું છું 11 12 13 14 ને 15 તો હું તમને એમ કહું 7 અને 14 આ બે માંથી મોટું કોણ તો આપણે લાઈન બોલતા હોય તો 7 અહીંયા આવે અને 14 અહીંયા આવે તો 7 છે એ નાની સંખ્યા છે અને 14 છે એ મોટી સંખ્યા છે એટલે કે હું લાઈન બોલું છું તો 7 પહેલા આવે છે અને 14 પછી આવે છે તો 14 છે એ મોટી સંખ્યા છે પછી એમ આવે 21 22 ને 23 24 હું આવી રીતના સંખ્યા લઉં એમ કહું 15 અને 22 હું આવી રીતના લખું 15 અને 22 આ બે માંથી મોટી સંખ્યા કઈ હું તમને પૂછું કે બે માંથી મોટી સંખ્યા કઈ તો આખી લાઈન આમ આવતી હોય તો 15 છે ઈ અહીંયા આવે છે અને 22 અહીંયા આવે છે તો અંક બોલતી હોય તો 1 ની લાઈન પહેલા આવે અને 2 ની લાઈન પછી આવે તો જે સંખ્યા પછી આવે એ મોટી સંખ્યા તો 22 છે એ મોટી સંખ્યા છે તમારે લાઈન જોઈ લેવાની કે 1 ની લાઈન છે એ સૌથી નાની 2 ની લાઈન એનાથી મોટી અને આ લાઈન સૌથી નાની 3 ની લાઈન એનાથી મોટી સૌથી મોટી લાઈન કઈ 9 ની चलो ख्याल आयो बधाने मोटी संख्या कोने केवाय तो आके आपणे अंक बोलता होय अने जे संख्या पछी आवे एने मोटी संख्या केवाय तो मोटी संख्या नीचे डेस करो कयरो बधाए हवे लखो 7 7 વડે 7 ડેસ ની નીચે 7 લખો નીચેની લાઈન ને ટચ પછી લખો 9 7 અને 9 આ બંને માંથી મોટી સંખ્યા કઈ છે તો કે 7 અહીંયા આવે છે અને 9 નીચે આવે છે તો હું 1 ની લાઈન બોલું છું
सात पहला आवे छे अने नौ पछी आवे छे, तो जे पछी आवे संख्या मोटी कहेवाय। तो नौ केवी संख्या छे? मोटी संख्या छे। तो नौ ऊपर राउंड करशो। चलो बधाए राउंड करवानुं छे, नाना नाना राइटिंग अने सरस लखवानुं छे। देखो बधाए हवे लखो 22 અને સત્તર, 22 અને સત્તર। ચલો સત્તર છે અહીંયા આવે છે અને 22 અહીંયા આવે છે, તો પેલા એક ની લાઈન આવે કે બે ની લાઈન આવે? તો કે એક ની લાઈન આવે। તો જે લાઈન પહેલા આવે તે નાની સંખ્યા, તો સત્તર છે એ નાના છે અને 22 છે એ મોટા છે। તો એ કયો સંખ્યા બોલતી? તો સત્તર પહેલા આવે છે અને 22 પછી આવે છે। તો 22 કઈ સંખ્યા? તો મોટી સંખ્યા છે। તો 22 ઉપર રાઉન્ડ કરશો। ચલો 22 નીચે ડેશ કરો। હવે લખો 41 ચોકડે 41, બાજુમાં લખો તગડે 37। 41 મોટા કે 37 મોટા? 41 છે એ મોટી સંખ્યા છે, 3 છે એ પહેલી લાઈનમાં આવે અને 4 છે એ એનાથી આગળની લાઈનમાં આવે, તો અંક બોલતી હોવું તો 37 પહેલા આવે અને 41 પછી આવે। તો 41 છે એ મોટી સંખ્યા છે, 3 વત્તા 4 કેવા છે? મોટા છે। પહેલી પહેલી સંખ્યા જોઈ લો એટલે ખ્યાલ આવી જાય, પહેલી સંખ્યા જોવાની 4 કે 3। ચલો 41 નીચે ડેશ કરો। કયો બધાએ? હવે લખો 7 ને 2 = 72, લખો બધાએ 2 = 88। ચલો પહેલી પહેલી સંખ્યા જો 7 અને 8, કઈ સંખ્યા મોટી? 7 મોટા કે 8 મોટા? તો કે 8 મોટી સંખ્યા છે। તો 2 + 88 આખી સંખ્યા કેવી છે? મોટી છે। આપણે 7 + 8 = 88 ઉપર રાઉન્ડ કરશો। ચલો 72 નીચે ડેશ કરો। કર્યો, હવે લખો 19 એટલે 9 ને 19 અને 5 + 5। ચલો 19 મોટા કે 5 મોટા? તો 5 છે એ નાની સંખ્યા છે, 19 છે એ મોટા છે। 19 ઉપર રાઉન્ડ કરશો। ચલો ડેશ કરો 19 નીચે। ચલો બધા 9 લખ્યા છે, યા 1 - 2 ડેશ કરો। 9 ની બાજુમાં 1 - 2 ડેશ કર્યા બધાએ। હવે લખો 9 ને 6 = 94, 7 ને 5 = 75। ચલો પહેલી સંખ્યા જુઓ, આમાં 9 છે અને આમાં 7 છે, તો 7 મોટા કે 9 મોટા? તો 9 છે એ મોટા છે, તો 94 આખી સંખ્યા કેવી થશે? મોટી સંખ્યા થશે। તો 94 ઉપર રાઉન્ડ કરો। ચલો 94 નીચે ડેશ કરો બધા। કર્યો, હવે લખો 6 ને 6 = 68, 6 ને 8 = 68, 2 ને 6 = 44। ચલો પહેલી સંખ્યા જુઓ 6 અને 4, આમાં 6 છે આમાં 4 છે, કઈ સંખ્યા મોટી? 6 મોટા કે 4 મોટા? તો 6 છે એ મોટી સંખ્યા છે। તો 6 ઉપર 68 ઉપર આપણે રાઉન્ડ કરશો। ચલો ડેશ કરો। કર્યો બધાએ, હવે લખો 7 ને 7 = 37, 7 ને 7 = 37, 7 ને 2 = 72। ચલો 3 અને 7 માંથી કોણ મોટું? પહેલી સંખ્યા જુઓ 3 અને 7, તો 7 છે એ મોટા થયા, તો આખી સંખ્યા મોટી બની। 7 ને 7 = 37 નાની સંખ્યા છે અને 7 ને 2 = 72 મોટી સંખ્યા છે। તો 72 ઉપર રાઉન્ડ કરો। ચલો ટેસ્ટ કરો, કયો બધાએ? હવે લખો 26
बगड़े छबड़े 24, एकड़ी आंकड़े 18। चलो 26 मोटा के 18 मोटा, तो बे मोटा के एक मोटा, तो अगर बे छे मोटी छे, एक छे नानी संख्या छे, तो आखी संख्या केवी बनी गई मोटी। तो बगड़े छबड़े 26 मोटी संख्या छे, तो चलो 26 ऊपर राउंड करो, 26 नीचे डेस करो, करो बधाए। हवे लखो आठड़े चौगड़े 84, आठड़े चौगड़े 84, नवड़े एकड़े 91। चलो 84 मोटा के 91 मोटा, तो जो कोई ख्याल न आवे तो जो 8 मोटा के 9 मोटा, तो के 9 मोटी संख्या छे, 8 करता 9 केवा छे मोटा छे, तो आखी संख्या केवी बनी गई मोटी। 91 छे केवी संख्या थई मोटी संख्या थई। 91 ઉપર રાઉન્ડ કરો બધા, ચલો 84 નીચે ડેશ કરો, બાજુમાં આવી જાઓ, ચલો બધાએ 75 લખ્યા છે, ચલો 1 ડેશ 2 ડેશ, 75 ની બાજુમાં 2 ડેશ કરો, કર્યા બધાએ। ચલો હવે લખો 7 ને 1 ને 71 લખ્યા, तगड़े पात्रे 35। चलो 71 मोटा के 35 मोटा, तो 7 मोटा के 3 मोटा, तो 3 नानी संख्या छे, 35 नानी संख्या छे, અને 7 મોટી સંખ્યા છે, તો 71 આખી સંખ્યા કેવી બની ગઈ મોટી સંખ્યા। 71 ઉપર રાઉન્ડ કરો, ચલો 71 નીચે ડેશ કરો બધા, કર્યું બધાએ। હવે લખો चौगड़े छगड़े 46, 46 पांचड़े नवड़े 59। चलो कई संख्या 4 मोटा के 5 मोटा, तो के 5, तो पांचड़े नवड़े 59 केवी संख्या छे मोटी संख्या छे, तो आपणे एना ऊपर राउंड करशुं, कर्यो बधाए। चलो डेश करो, कर्यो। હવે લખો 28, બગડે આંકડે 28, તગડે બગડે 32। ચલો 28 મોટા કે 32 મોટા, તો 32 મોટી સંખ્યા છે, 2 છે નાની સંખ્યા છે, 3 કેવી સંખ્યા છે મોટી છે, તો 32 સંખ્યા કેવી છે મોટી। ચલો 32 ઉપર રાઉન્ડ કરો, ગેસ કરો, આટલે છગડે 86, આટલે છગડે 86 લેખો બધાએ, એકડે સાતડે 17। ચલો 8 મોટા કે 1 મોટા, 8 મોટી સંખ્યા છે, તો 86 આખી સંખ્યા કેવી થઈ મોટી સંખ્યા છે, અને 17 કેવી થઈ નાની સંખ્યા છે, તો 86 ઉપર રાઉન્ડ કરો, કર્યો। ચલો 86 નીચે ડેશ કરો, કર્યો। હવે લખો બધા 9 બગડે 92, 9 બગડે 92, 9 8 98। ચલો 9 9 બે માં પહેલી પહેલી સંખ્યા સરખી છે, 9 9 હવે બીજી સંખ્યા જુઓ, 2 નાના કે 8 નાના, તો 2 છે એ નાની સંખ્યા છે, તો 92 આખી સંખ્યા કેવી થઈ નાની થઈ, અને 98 કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે, તો 98 ઉપર રાઉન્ડ કરો। ચલો 92 નીચે ડેશ કરો, આપણે આજે શું શીખા, તો કે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરતા 1 થી 100 સુધી, મોટી સંખ્યા ઉપર આપણે રાઉન્ડ કરતા શીખા। તો તમારે બધાએ ઘરે આવી રીતના તમને પરીક્ષામાં પૂછે મેડમ, તો તમે આવડી જોઈ કે 7 મોટા કે 9 મોટા, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે એ સંખ્યા ભૂલતા હોય તો જે સંખ્યા પછી આવે એ સંખ્યા મોટી સંખ્યા થાય।
પહેલું આવે કે 9 મોટા કે 8 મોટા એવી રીતે 12 મોટા કે 18 મોટા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 18 છે મોટી સંખ્યા છે અને 12 છે તે નાની સંખ્યા છે 71 છે એ મોટી સંખ્યા છે 35 છે નાની સંખ્યા છે આના સિવાય કોઈ પણ સંખ્યા તમને પરીક્ષામાં પૂછે કે 16 મોટા કે 22 મોટા તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 16 છે એ નાની સંખ્યા છે અને 22 છે એ મોટી સંખ્યા છે આના સિવાય તમને કોઈ પણ સંખ્યા પરીક્ષામાં પૂછાય તો તમારે ફટું પાડવું ન જોઈએ અને તમારે મોટી સંખ્યાની ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને શીખવાની છે થેન્ક યુ